દુનિયામાં એક તરફ વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે અને સાથે જ વૈશ્વિક મંદીનું સાયરન પણ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. શ્રીલંકાના સત્તાવાર ડિફોલ્ટર થયા બાદ આ યાદીમાં એક બાદ એક દેશોના નામનો ઉમેરો થવાનો સિલસિલો શરૂ થઈ ગયો. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તો જગત આખું જાણે છે, પણ ડિફોલ્ટરની આ યાદીમાં હવે જે દેશનું નામ સામેલ થવા જઈ રહ્યું છે એ આખી દુનિયામાં હાહાકાર મચાવવા માટે પૂરતું છે. કેમ કે દાવો થઈ રહ્યો છે જગત જમાદાર અમેરિકા જ ડિફોલ્ટર થવાના દ્વારે આવીને ઊભું છે. ડિફોલ્ટરના દ્વારે જગત જમાદાર. સૌથી મોટા અર્થતંત્ર પર અસ્તિત્વનો ખતરો. ડોલરને વૈશ્વિક પડકાર, અમેરિકા બરબાદ. ઇતિહાસમાં પહેલીવાર સંકટમાં મહાસત્તા. ઘેરાતું આર્થિક સંકટ, અમેરિકાની અધોગતિ નક્કી. છેલ્લા કેટલાક મહિનાથી ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી ભાખવામાં આવી રહી છે. વર્લ્ડ ઓર્ડરમાં બદલાવની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એ જ રીતે જગત જમાદાર ડિફોલ્ટ થવાની વાતો વહેતી થઈ છે. અર્થતંત્રના મોરચે અમેરિકા પાસેથી નંબર વનનો તાજ છીનવાયા બાદ હવે ચીન અમેરિકા પાસે રહેલો નંબર વનનો દરેક સિમ્બોલ પોતાના નામે કરવાની જીદ પાડીને બેઠું છે. તો સામે પુતિન પણ જંગના મેદાનમાં અમેરિકાને પાણી પીવડાવવાની જીદ પાડીને બેઠા છે. એવામાં સંકટના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા અમેરિકાની શાખ પર આંચ આવી ગઈ છે. મહાસત્તાનું પદ જાળવી રાખવામાં અમેરિકા અત્યારે એ હદે બરબાદ થઈ ચૂક્યું છે કે જાણકારો કહી રહ્યા છે બાઇડનના રાજમાં અમેરિકાની અધોગતિ લગભગ નિશ્ચિત દેખાવા લાગી છે. ડિફોલ્ટર થવાના દરવાજે ઉભેલા અમેરિકાની આર્થિક હકીકતથી વાકેફ કરાવીએ એ પહેલા આ સંકટોના સાણસા વચ્ચે ફસાયેલા અમેરિકાની વાત કરીએ તો યુક્રેન અને ફિનલેન્ડને લઈને રશિયા, તો તાઇવાનને લઈને ચીન, જ્યારે દક્ષિણ કોરિયાને લઈને નોર્થ કોરિયા અમેરિકા પર ગમે ત્યારે એટેક કરી શકે છે. સાથે જ રશિયા અને ચીનની દોસ્તીનો નવો માર્ગ અમેરિકાની મહાસત્તાવાળી શાખ પર આંચ લાવી શકે છે. અધૂરામાં પૂરું અમેરિકાની ધરતી પર આભમાંથી એક બાદ એક આવી રહેલી આફત પણ કોઈ એટેકથી ઓછી નથી. બીજી તરફ બે બેંકોને તાળું લાગ્યા બાદ અમેરિકાની બેંકો પર અત્યારે સંકટના વાદળો ઘેરાવાના શરૂ થઈ ગયા છે. સાથે જ મોંઘવારી તમામ રેકોર્ડ તોડવાની જીદે ચડી છે. વિશ્વમાં એક બાદ એક દેશોએ ડોલરમાં વ્યવહાર કરવાનું ઓછું કરી નાખ્યું છે. સાથે જ સામી ચૂંટણીએ અમેરિકાની રાજનીતિ પણ દિવસે ને દિવસે નવો વળાંક લઈ રહી છે. ટૂંકમાં કહીએ તો કુદરતી આફતથી લઈને યુદ્ધના ભણકારા અને આર્થિક એટેકથી લઈને રાજકીય હલચલ અમેરિકાની મુશ્કેલીઓ ઓછી કરવાના બદલે વધારી રહ્યા છે. અને આ બધાની વચ્ચે અત્યારે અમેરિકા અધોગતિના માર્ગે આગળ વધવામાં માત્ર એક ડગલું જ દૂર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા માટે ચારે બાજુથી નેગેટિવ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ દેશની બે મોટી બેંકો ડૂબી ગઈ અને હજી પણ ઘણી ડૂબવાની અણી પર છે. ગણતરીના દિવસોમાં જ મોટાભાગના લોકોએ બેંકમાંથી પોતાના નાણાં ઉપાડવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સમાં થતા દાવા મુજબ થોડા દિવસોની અંદર લોકોએ બેંકોમાં $1,00,000થી વધુ ઉપાડી લીધા છે, જેના કારણે અમેરિકન બેંકોની હાલત કફોડી બની છે. અમેરિકાની કરન્સી ડોલર અત્યારે વિશ્વભરમાં પડકારનો સામનો કરી રહી છે. ઘણા દેશોએ ડોલરના બદલે પોતાની જ કરન્સીમાં વેપાર કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો રેકોર્ડ પર પહોંચી ગયો છે. પ્રથમ વખત અમેરિકા માથે ડિફોલ્ટર થવાનું જોખમ છે.
जो जुलाई सुधीमां देवानी मर्यादा वधारवामां नहीं आवे तो अमेरिकामां आर्थिक आफत आवी शके छे। अमेरिकाना नाणामंत्री जेनेट येलेने जान्युआरीमां चेतवणी आपी हती के जून सुधीमां अमेरिका देवानी चुकवणीमां डिफॉल्टर थई शके छे। अमेरिकाए देवानी मर्यादा ओळंगी दीधी छे। एटलू ज नहीं, जेनेट येलेने संसदने शक्य तेटली वहेली तके देवानी मर्यादा वधारवा अपील करी हती। जो अमेरिका देवानी भरपाई करवामां डिफॉल्टर थशे तो अमेरिकन अर्थतंत्रने भारे नुकसान पहोंचशे, साथे ज वैश्विक नाणाकीय स्थिरता पर विपरीत असर जोवा मळशे। टेप लिमिट एक एवी मर्यादा छे ज्यां सुधी फेडरल सरकार उधार लई शके छे। 1960 थी अत्यार सुधी आ मर्यादामां 78 वखत वधारो करवामां आव्यो छे। छेल्ले डिसेम्बर 2021 तेने वधारी 31.40 ट्रिलियन डॉलर करवामां आवी, पण अत्यारे ते आ लिमिटने पण पार करी गयुं छे। अमेरिकामां डेप टू जीडीपी रेशियो वर्ष 2022 120% पर पहोंची गयो, जे बीजा विश्वयुद्धना समय करता पण वधु छे। छेल्લા બે વર્ષમાં અમેરિકાના દેવામાં જબરજસ્ત વધારો થયો છે। વર્ષ 2020 થી અમેરિકાનું કુલ દેવું 8.20 ટ્રિલિયન ડોલર વધી ગયું છે, જ્યારે અગાઉ 8.20 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં 230 વર્ષ લાગ્યા હતા। નિષ્ણાતોનો દાવો છે કે વર્ષ 2033 સુધીમાં અમેરિકાનું દેવું 51 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, એટલે કે આગામી 10 વર્ષમાં અમેરિકાના દેવામાં 20 ટ્રિલિયન ડોલરનો વધારો થઈ શકે છે। एक तरफ अमेरिकानु देवू सतत वधी रहू छे अने बीजी तरफ डॉलरना अस्तित्व पर सवालो उठी रहा छे। अंदाजे 8 दायकाथी विश्वना अर्थतंत्र पर राज करनार अमेरिकन डॉलर ने विश्वनी सौथी सुरक्षित संपत्ति पैकीनी एक मानवामां आवे छे। परस्पर व्यापार माटे विश्वना देशों आ चलन पर निर्भर रहे छे, पण हवे देशोए डॉलर करता पोतानी करंसीने महत्व आपवानुं पसंद कर्युं छे, जेना कारणे भविष्यमां डॉलरनुं वर्चस्व केटलुं रहेशे तेना पर सवालो उठी रह्या छे। તાજેતરમાં ચીને સાઉદી અરેબિયા, ફ્રાન્સ, રશિયા અને બ્રાઝિલ સાથે પોતાની કરન્સીમાં ડીલ કરી। ભારતે ઘણા દેશો સાથે પોતાની કરન્સી રૂપિયામાં વેપાર કરવાનું શરૂ કર્યું છે। ભારતે બ્રિક્સ દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાએ નવી કરન્સી વિકસાવવાની જાહેરાત કરી છે। બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પોતાને અમેરિકી ડોલરથી દૂર રહેવાની અપીલ કરી છે। વિશ્વના ફોરેક્સ રિઝર્વમાં ડોલરનો હિસ્સો એક સમયે 72% હતો, એ અત્યારે ઘટીને 59% પર આવી ગયો છે। જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે અમેરિકાના અર્થતંત્ર પર અત્યારે ચારે કોરથી એટેક થઈ રહ્યો છે, જે ગમે ત્યારે અમેરિકા સહિત દુનિયામાં મહાસંકટ લાવી શકે છે। નિષ્ણાતોનો દાવો છે કે ઇતિહાસમાં ક્યારેય અમેરિકા ડિફોલ્ટર નથી થયું, પણ અત્યારે જો અમેરિકા પોતાને ડિફોલ્ટર જાહેર કરે છે તો આખા વિશ્વમાં હાહાકાર અને કાગારોળ મચી શકે છે। અમેરિકાના ડિફોલ્ટર જાહેર થવા પર લાખો લોકો નોકરીઓ ગુમાવી શકે છે અને દેશમાં મંદીની સુનામી આવી શકે છે, જેના કારણે ઓછામાં ઓછા 70 લાખ લોકો બેરોજગાર થશે। અમેરિકા વર્ષ 2008ની જેમ આર્થિક સંકટમાં ફસાઈ શકે છે, પણ હજી પણ અમેરિકા પાસે સંભવિત ડિફોલ્ટરની યાદીમાંથી પોતાનું નામ હટાવવા માટે સમયની સાથે મોકાઓ ઘણા છે। ત્યારે આશા રાખીએ કે સમયની સાથે બાઇડન સરકાર યોગ્ય નિર્ણય લે અને અમેરિકાને ડિફોલ્ટર થતા બચાવી લે, નહીં તો યુદ્ધની આહટ વચ્ચે દુનિયામાં મંદીનો દોર શરૂ થઈ જશે તો માનવી માટે જીવવું મુશ્કેલ બની જશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।